ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો નિચૈતન્ય શંભુ મહારાજ સાથે મુલાકાત, બનાસકાંઠા અને રાજ્યના પાંજરાપોળમાં ગાયોની સ્થિતિ અંગે ચર્ચા. શેત્રુંજી ડેમથી પાલિતાણા જતી લાઇન લીકેજ, પાણીના વ્યયને પગલે તંત્ર અજાણ, તો હજારો લીટર પાણીનો વેડફાટ. અમરેલીના લાઠીના જરખિયા ગામે સીએમ રૂપાણીએ કર્યું શ્રમદાન, કહ્યું જળ અભિયાનને જનતાએ બનાવ્યું જનતા અભિયાન. સુરતના અભિષેક આર્કેડમાં ભીષણ આગ, રિપેરિંગ સમયે ઇલેક્ટ્રિક વાયરોમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ, ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ આગ. જામનગરમાં કેનાલમાંથી કચરો કાઢતી વખતે ખાડામાં ખાબક્યું જેસીબી, દિવાલ તૂટતા સર્જાઈ દુર્ઘટના, સદનસીબે કોઈ જાનહાની નહીં. વડોદરામાંથી ઝડપાયું સરકારી અનાજ, સગેવગે કરવાનું કૌભાંડ, 4000 કિલોથી વધુ ઘઉંનો સરકારી જથ્થો જપ્ત. રાજકોટના કેરીના વેપારીઓ પર આરોગ્ય વિભાગનો સપાટો, 6 વેપારીમાંથી 3ને ફટકારાઈ નોટિસ, કાર્બાઇડ યુક્ત 370 કિલો કેરીનો કરાયો નાશ. નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. સમાચાર વિસ્તારથી જોઈશું. સૌથી પહેલા વાત કરીશું સુરતની. સુરતના અભિષેક આર્કેડમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. રિપેરિંગ સમયે ઇલેક્ટ્રિક વાયરોમાં આગ લાગવાની ઘટના બની વરાછાના યોગી ચોક વિસ્તારની આ ઘટના છે. ફાયરના અધિકારીઓએ આગ કાબૂમાં લઈ લીધી છે. આગની ઘટનામાં કોઈ જાનહાનીના જોકે સમાચાર નથી. સુરતમાં અચાનક જ એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયરના અધિકારીઓએ જોકે આગ પર કાબૂ મેળવી લીધો છે. અભિષેક આર્કેડમાં આ આગની ઘટના બની હતી. વરાછાના યોગી ચોક વિસ્તારમાં આવેલું છે આ બિલ્ડિંગ અને તેમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. અભિષેક આર્કેડમાં આગ લાગતા જ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આગ પર જોકે હવે કાબૂ મેળવી લેવાયો છે. રિપેરિંગ ચાલી રહ્યું હતું અને રિપેરિંગ સમયે જ આ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. સુરતમાં આવેલા વરાછાના યોગી ચોક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ફાયરના અધિકારીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. રિપેરિંગ સમયે ઇલેક્ટ્રિક વાયરોમાં અચાનક જ શોર્ટ સર્કિટ સર્જાતા આ આગ લાગી હતી. આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સમય સૂચકતા વાપરીને તમામ જે અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા હતા. ફાયરના અધિકારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. વાત જામનગરની. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક જેસીબી મશીન કેનાલમાં ખાબક્યાની ઘટના બની છે. પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન કેનાલમાંથી કચરો કાઢતી વખતે દિવાલ તૂટી પડતા આ ઘટના બની હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી. હાલ તો ખાડામાં પડેલા જેસીબી મશીન અન્ય જેસીબી મશીનની મદદથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. કેનાલમાંથી કચરો કાઢતી વખતે અચાનક જ કેનાલમાં જ જેસીબી ખાબક્યું હતું. આ જે દુર્ઘટના છે તે જામનગરની છે. આપ જોઈ શકો છો કે જેસીબી ખાબક્યું હતું, દિવાલ તૂટી પડતા અચાનક જ જેસીબી ખાબક્યું. પ્રી મોન્સૂનની તમામ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી હતી અને આ કામગીરી જ્યારે હાથ ધરાઈ રહી હતી તે જ વખતે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી. જાનહાનીના કોઈ સમાચાર નથી. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ઓનલાઈન પર સંવાદદાતા મુસ્તાક દલ. મુસ્તાક, જે આ ઘટના સામે આવી રહી છે શું અપડેટ્સ? હજી તો ચોક્કસ જણાવી દો આપને કે હાલ જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને જેના ભાગરૂપે વિવિધ જે કેનાલો છે તેમાં કચરો ભરાયેલો હોય છે. કચરો કાઢવા માટે 10 થી વધુ જેસીબીઓ લગાડવામાં આવેલા છે. ત્યારે આજે જે જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલ મોટી કેનાલ છે તેમાં જયારે જેસીબી દ્વારા કચરો કાઢવામાં આવી રહ્યો હતો એ સમયે અચાનક દિવાલ તૂટી પડવાના કારણે જે જેસીબી છે જે ઊંધામાં છે કેનાલમાં ખાબક્યું હતું અને તેના ડ્રાઈવરને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ આવડી મોટી ઘટના થવાના કારણે તાત્કાલિક અધિકારીઓનો કાફલો ત્યાં સ્થળ પર દોડી આવ્યો.
હતો અને અન્ય જેસીબીની મદદથી જે અંદર બીજું જેસીબી કેનાલમાં ખાબકેલું હતું તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જી આભાર મુસ્તાક તમામ જાણકારી માટે. સંવાદદાતા મુસ્તાક દલ જણાવી રહ્યા હતા કે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી અને કેવી રીતે આખી જે આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી. જોકે સદનસીબે તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વાત હવે સુરતની. સુરતમાં મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી છે. સામાન્ય માથાકૂટની ઘટના ઝપાઝપી સુધી પહોંચી ગઈ. ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા મહિલાને રોકવામાં આવી હતી. મહિલાએ ટ્રાફિકના પોલીસ જવાન સાથે ધક્કામુક્કી કરી હતી. સુરતની આ ઘટના સામે આવી રહી છે. આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પણ આપ જોઈ શકો છો. એક મહિલાને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સામાન્ય માથાકૂટ સર્જાઈ હતી અને ત્યારબાદ સમગ્ર મામલો વધુ ગરમાયો હતો અને સામાન્ય માથાકૂટ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. તમામ લોકો પણ એકત્રિત થઈ ગયા હતા, પરંતુ આજે વિડીયો જે છે તેના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુરતમાં એક મહિલાને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી. ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું અને તેના માટે જ તે મહિલાને રોકવામાં આવી હતી. ત્યારબાદ તે મહિલાએ ટ્રાફિકના જવાન સાથે માથાકૂટ કરી અને ત્યારબાદ ઝપાઝપી સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો. ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી. બનાસકાંઠા અને રાજ્યમાં પાંજરાપોળમાં ગાયોની સ્થિતિ કથળી રહી છે. ત્યારે ગાયોની સ્થિતિથી ચિંતિત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો ચૈતન્ય શંભુ મહારાજને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પાંજરાપોળમાં રહેલી ગાયોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળતો ન હોવાથી ગાયોની દયનીય સ્થિતિ સર્જાઈ છે અને આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ અને બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા સહિતના લોકોએ ચૈતન્ય શંભુ મહારાજ પાસે જવાબ માંગ્યો હતો અને તે સમયે ચૈતન્ય શંભુ મહારાજ સાથે તીખી ચર્ચા પણ થઈ હતી. ગાયોની પરિસ્થિતિ અંગે ચર્ચા પણ કરવામાં આવી. ગાયોની સ્થિતિ પર કરવામાં આવી રહેલા ઉપવાસમાં તેમનો સાથ અને સહકાર માંગ્યો હતો. વિનંતી કરી પણ એવું કોઈ ઠોસ જવાબ આપ્યો નથી. એમને કીધું હા રજૂઆત કરશું. રજૂઆત નમાલા કરે, અમારી વાત ધ્યાનથી હક લેવાની છે. અમારી વાત રજૂઆત તો કરીશું જ, પણ અમને હક લેતા આવડે છે. અમે આજે રજૂઆત એમને કરવા આવ્યા છે કે ભાઈ જો કેરળમાં એક ગાય ભારત દેશની પૂજનીય છે, પણ જો કેરળમાં એક ગાય માટે તમે અહીં ઉપવાસમાં ઉતરતા હોય, ભારતની દરેક સન્માનીય ગાય માતા મારા માટે સન્માનીય છે, ચાહે કેરળની હોય ગુજરાતની હોય. ગુજરાતની 60,000થી વધારે ગાયો અત્યારે રઝળી રહી છે. એમની જે રજૂઆત હતી અને એ રજૂઆતની અંદર મને એમ લાગ્યું કે આ ફક્ત રાજકારણ છે. કારણ કે ભૂતકાળ જાણે છે આખું દેશ કે આ કોંગ્રેસનું સિમ્બોલ પહેલાં ગાય વાછડું હતું, પરંતુ સમય જતાં એમણે સિમ્બોલ બદલી અને બીજા સિમ્બોલ અપનાવી લીધા. અને છતાં બી ગાયનો વાત કરવાનો દરેક સમાજને અધિકાર છે, હું ના નથી પાડતો, પણ સમાજના સંગઠનો એ સમાજના હિત માટે હોય છે. બીજું કે કોઈ પણ રજૂઆત કરવી હોય તો સરકારી કચેરીઓ છે, સરકારી ઓફિસો છે, ત્યાં આગળ રજૂઆત એમણે કરવી જોઈએ. મારા ઘરે આવ્યા એનો કોઈ વિરોધ નથી કરતો. કે ભારતીય જનતા પાર્ટીએ ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર ગાયો ઉપર રાજકારણ કર્યું છે. આજે જ્યારે ગાયો ભૂખી તરસી જ્યારે મરી રહી હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એવો આક્ષેપ કરી રહી છે કે ગાયો ઉપર રાજકારણ ના કરો, પરંતુ ભૂતકાળમાં તેમણે ગાયોના નામ ઉપરથી કેટલાય વોટ મેળવ્યા છે અને આજે સત્તા પર બેઠા છે. ત્યારે અમારી વંદનીય પૂજનીય ગાય માતાને જ્યારે ભૂલી ગયા છે, તેમને યાદ કરવા આવ્યા છે અને કહેવા આવ્યા છીએ કે અત્યાર સુધી તમે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ગાયો ઉપર રાજકારણ કર્યું છે. ગુજરાતની પાંજરાપોળમાં રહેલી ગાયો માટે પૂરતો ઘાસચારો મળતો નથી, જેના સંદર્ભમાં ક્ષત્રિય ઠાકોર સેનાની ઓબીસી એસટી એકતા મંચ દ્વારા ચૈતન્ય શંભુ મહારાજના ઘરે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે ગાય અને તેના વાછરડાની સાથે ઓબીસી એસટી એકતા મંચના કાર્યકરો અને ધવલ સિજાલા કે જેઓ મેઘરજના ધારાસભ્ય છે તેઓ પહોંચ્યા છે અને ચૈતન્ય શંભુ મહારાજ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે. મહત્વની વાત છે કે જ્યારે કેરળમાં એક ગાયની હત્યા થઈ હતી જાહેરમાં, ત્યારે તેના વિરોધમાં 3 દિવસના ઉપવાસ ઉપર ચૈતન્ય શંભુ મહારાજ બેઠા હતા અને જ્યારે ગુજરાતની જે પાંજરાપોળની ગાયો છે તેની સ્થિતિ અત્યંત દયનીય હોવા છતાં હજી સુધી કોઈપણ પ્રકારની જાહેર
જાહેરાત સત્તાવાર રીતે ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેના માટે ઓબીસી એસટી એસસી એસટી એકતા મતના કાર્યકરો પહોંચ્યા છે અને તેઓની માગણી છે કે જે ઉપવાસ પર બેસે ને ચૈતન્ય શંભુ મહારાજ તેમના સમર્થનમાં આવે. હાલ તો ચૈતન્ય શંભુ મહારાજે પણ સમર્થનની વાત કરી છે, પરંતુ જોવાની છે કે ઉપવાસ ક્યારે થાય છે અને કેટલા થાય છે. કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. એક તરફ પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ પાણી વ્યયની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. પાલિતાણામાં પાણીની લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. જીવાપર ગામ પાસે શેત્રુંજી ડેમમાંથી પાલિતાણા જતી સંપની લાઇનમાં લીકેજ થયું હતું. સંપની લાઇનમાં લીકેજ થતા રીતસરના ફુવારા ઉડ્યા હતા. લીકેજ બાદ ઘણો સમય વીતી જવા છતાં જવાબદાર તંત્રને જાણ થઈ ન હતી, ત્યારે બેજવાબદાર તંત્રના કારણે લીકેજ બાદ હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. વડોદરામાં શાસ્ત્રી બ્રિજ ગેંડા સર્કલ પાસે પાણી લીકેજ થતા હજારો લીટર પાણીનો વ્યય થયો. પાણી લીકેજ થતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર પાણી લીકેજની ઘટના છતાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી રહી. અમરેલીમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. સીએમ રૂપાણી દ્વારા અમરેલીના જરખિયા ખાતેથી જળસંચય અભિયાન શરૂ કરાયું. સીએમ વિજય રૂપાણીએ શ્રમદાન કરી અભિયાન શરૂ કરાવ્યું. સીએમ દ્વારા સરદાર સરોવર તેમજ અન્ય તળાવોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સરદાર સરોવરના કારણે કુલ 6 થી વધુ ગામને લાભ થશે. કાર્યક્રમમાં વલ્લભ કાકડિયા, આરસી ફળદુ, દિલીપ સંઘાણી, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ હાજર રહ્યા છે. સીએમ રૂપાણીએ કાર્યક્રમમાં સંબોધન કર્યું, જેમાં તેઓએ કહ્યું કે જળ અભિયાનને જનતાને જન અભિયાન બનાવ્યું છે. અમરેલી જિલ્લામાં કામો વધતા જાય છે, જેને જેટલી માટી ઉપાડવી હોય તેટલી ઉપાડી શકે છે, કોઈ સરકાર નહીં રોકે. જળ અભિયાનને 3 વર્ષ ચલાવવું છે. પાણીની તકલીફ સૌરાષ્ટ્રની જનતા સારી રીતે જાણે છે. આ વખતે અમારો લક્ષ્યાંક 11,000 ઘનફૂટ પાણી વધારવાનો છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે જો વરસાદ નહીં હોય તો નર્મદાનું પાણી આપીશું. પાણી વગર વિકાસ શક્ય નથી. સૌરાષ્ટ્રના દરિયા કિનારાનું પાણી મીઠું કરવા માંગીએ છીએ. ગુજરાતમાં દરિયાના ખારા પાણી મીઠા કરવા 10 પ્લાન્ટ નાખવામાં આવશે. બહુ મોટા કામો થઈ રહ્યા છે. આજે હું જે સ્થળ ઉપર ઊભો છું, જરખિયા 60 વીઘાનું તળાવ, તો નાનું ન કહેવાય, અને લગભગ 80% કામ પતવાયું છે. દિવસ રાત કામ ચાલે છે, 24 કલાક કામ ચાલે છે. ગામના લોકો એક થઈને આ કામ કરી રહ્યા છે. આવા ઠેર ઠેર કામો ચાલે છે. એટલે 11,000 લાખ ઘનફૂટ પાણીનો વધારાનો સંગ્રહ રાજ્ય સરકાર કરવા માગે છે. સાથે સાથે દરિયાના ખારા પાણીને મીઠા કરવા છે, એના પણ ડિસેલિનેશન પ્લાનમાં આપણે આગળ વધી રહ્યા છીએ. રિસાયકલિંગ પોલિસી કે જે ડ્રેનેજમાં પાણી છોડીએ છીએ. અને સમાચારો પર કરીશું નજર બ્રેક બાદ. आजकल देखते हैं कि एक ही चीज चल रहा है, वुमेन एम्पावरमेंट. हर जगह हम लोग ये देख रहे हैं कि लड़कियों को कैसे हम लोग जो हो रहा है उन सब से बचाए या उनके लिए कैसे एक्शंस लें. आई से वुमेन इज ऑल पावरफुल, मोर पावरफुल देन मेन. लेडीज ने अपने आप को कमजोर मान रखा है, आपने अपने आप को कमजोर मान रखा है.
आजकल वो मेजर चैलेंज जो फेस कर रही हूँ कि काउंसलिंग में पहले वो बोलते हैं कि वो पागल लोग ही आते हैं, विच इज सच अ रॉन्ग कॉन्सेप्ट। मगर काउंसलिंग आप देखते हैं तो आपका भारत में आपका गीता का जो आप पढ़ते हैं वो क्या है, वो काउंसलिंग ही है। सुभाष चंद्र शो आज शाम 5 बजे और कल सुबह 9 बजे सिर्फ Zee24 कलक पर। વેલકમ બેક, બ્રેક બાદ બુલેટિનમાં આગળ વધીશું અને વાત કરીશું બનાસકાંઠાથી મળતા સમાચારની। પરબત પટેલના કથિત નિવેદન પર વિવાદ થયો છે। ગૌ સંચાલકોએ મંત્રી પરબત પટેલ પર આરોપ લગાવ્યો છે। ગૌશાળા સરકારને પૂછીને ચાલુ કરી હતી, આ પ્રકારનું નિવેદન આપ્યું છે મંત્રી પરબતભાઈએ। તો સવાલ ઉઠી રહ્યા છે કે શું મંત્રી પરબતભાઈ ભૂલી ગયા છે ભાન, શું ખરેખર મંત્રી પરબત પટેલે આવું નિવેદન કર્યું? થરાદ માર્કેટયાર્ડમાં બેઠક દરમિયાન આ કથિત નિવેદનને લઈને હવે રાજકારણ પણ ગરમાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પરબત પટેલ દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે। થરાદ માર્કેટયાર્ડમાં બેઠક દરમિયાન આ કથિત નિવેદન પર હાલ વિવાદ ચાલી રહ્યો છે। ગૌ સંચાલકો દ્વારા મંત્રી પરબત પટેલ પર આ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પરબત પટેલે તેવું નિવેદન ચાલુ કર્યું છે કે ગૌશાળા શું સરકારને પૂછીને ચાલુ કરવામાં આવી હતી। તો ગૌ સંચાલકો દ્વારા હવે પરબતભાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા અલ્કેશ રાવ છે ફોન લાઈન પર। અલ્કેશ, જે કથિત નિવેદનને લઈને વિવાદ છે, શું છે મામલો? જે ચોક્કસ પ્રકાર વાત કરો તો બનાસકાંઠામાં ગૌશાળાના સંચાલકો કેટલાક દિવસથી સરકાર તરફથી ગૌશાળાઓને સહાય મળે તે માટે આંદોલન કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે થરાદમાં મંત્રી પરબત પટેલના જે થરાદ માર્કેટયાર્ડ છે તેમાં ગૌશાળા સંચાલકો સાથેની એક બેઠક ખુદ મંત્રી પરબતભાઈ પટેલે બોલાવી હતી। જ્યારે આ બેઠકની અંદર ગૌશાળા સંચાલકોએ 2015 અને 2017 ના પૂર બાદ જે ગૌશાળાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તેને લઈને સરકાર કોઈ અમને સહાય કરે તે માટેનું ગૌશાળાના સંચાલકોએ મંત્રી પરબત પટેલને કહ્યું હતું। ત્યારે અચાનક જ મંત્રી પરબત પટેલે ગૌશાળાના સંચાલકોને તતરાવી દીધા હતા અને એમને કહ્યું હતું કે જ્યારે તમે ગૌશાળાઓ ચાલુ કરી ત્યારે સરકારને પૂછીને કરી ન હતી, આવું તેમને નિવેદન કરતા ગૌશાળાના સંચાલકો ગુસ્સે ભરાયા હતા અને તુરંત જ બેઠક છોડીને તેઓ ચાલતી પકડી હતી। જો કે મંત્રી પરબત પટેલ થરાદના ધારાસભ્ય છે અને થરાદની 33 જેટલી ગૌશાળાના સંચાલકો સાથે તેમને જાતે બેઠક બોલાવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગૌશાળાના સંચાલકોનું અપમાન થતા તેઓ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા અને જે મંત્રી પરબત પટેલે જે નિવેદન આપ્યું છે તેને લઈને ગૌશાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી અલ્કેશ, આભાર તમામ જાણકારી માટે। તો પરબત પટેલ દ્વારા આવું નિવેદન કરવામાં આવ્યું છે તેવું ગૌશાળાના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને બેઠક પણ પરબત પટેલ દ્વારા જ બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રકારનું નિવેદન સામે આવ્યું। ગૌશાળાના જે સંચાલકો હતા તેઓએ મંત્રી પરબત પટેલ પર આરોપ પણ લગાવ્યો છે અને આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે તેને લઈને હવે વિવાદ પણ સર્જાઈ રહ્યો છે। ત્યારબાદ પરબત પટેલ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા તેવી વાત પણ સામે આવી રહી છે। તો એક તરફ ગાયના મામલે જે આ આખો મામલો ગરમાઈ રહ્યો છે તેના બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી મંત્રી પરબત પટેલ દ્વારા અને ત્યારબાદ આ કથિત નિવેદન પર હવે સમગ્ર મામલો જે છે તે ગરમાઈ રહ્યો છે। ગૌશાળા સરકારને પૂછીને ચાલુ કરી હતી કે કેમ તેવો નિવેદન મંત્રી પરબતભાઈએ કર્યું અને મંત્રી પરબતભાઈના આ નિવેદનને લઈને હવે સમગ્ર મામલો જે છે તે ગરમાઈ રહ્યો છે। થરાદ માર્કેટયાર્ડમાં એક બેઠક બોલાવવામાં આવી હતી અને તે દરમિયાન આ પ્રકારનું નિવેદન મંત્રી પરબત પટેલે કર્યું હતું અને પરબત પટેલના આ નિવેદન બાદ તેઓ બેઠક છોડીને પણ ચાલ્યા ગયા હતા। ગૌ સંચાલકો સાથે મંત્રણા કરવા માટે મંત્રી પરબત પટેલ દ્વારા જ આ બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ બેઠક અધૂરી છોડીને મંત્રી પરબતભાઈ જ્યારે ચાલ્યા ગયા ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। થરાદ માર્કેટયાર્ડમાં આ બેઠક બોલાવવામાં આવી હતી। ગૌ સંચાલકો દ્વારા મંત્રી પરબત પટેલ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જે પ્રકારનું આ નિવેદન સામે આવી રહ્યું છે, શું ખરેખર પરબત પટેલે આ પ્રકારનું નિવેદન કર્યું છે કે કેમ તેને લઈને હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે।
સરખેજ સ્થિત મસ્જિદના ઇમામનું અપહરણ બાદ છુટકારો થયો છે. આ મામલે ઇમામે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોઈએ શું છે સમગ્ર મામલો અને શા માટે ઇમામનું અપહરણ થયું. ઇમામનું અપહરણ. આરોપીઓએ બંદૂકના નાળચે આપી જાનથી મારી નાખવાની ધમકી. આજે સરખેજ સ્થિત શેર અલી ભાવા મસ્જિદના ઇમામે ચાર આરોપીઓ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. ઇમામનો આક્ષેપ છે કે યાસિન ઉર્ફે કાણિયા નામના શખ્સે તેમને નવા ફતવા બહાર પાડી તેનો અમલ કરાવવા કહ્યું. જો કે ઇમામ તેમની સાથે સહમત ન થતા યાસિન સહિત ચારેય શખ્સોએ તેમનું અપહરણ કર્યું, ઢોર માર માર્યો. આટલું જ નહીં, ઇમામના કપાળ પર બંદૂક મૂકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. એ લોકોના નામ લખેલા છે અને એ લોકોએ મને ઓફિસમાં ધાક ધમકી આપી, મારા માથા પર યાસિન કાણિયાએ ગન મૂકી અને કીધું કે સરખેજમાં રહેવું હોય તો અમે જે કરીએ એ જ કરવું પડશે, અમે જે ફતવા બહાર પાડીએ એનું અનુકરણ તમારે કરવું જ પડશે. આ કામના જે આરોપી છે યાસિન બાપુ, એ એક વકફ બોર્ડના પોતે પ્રમુખ છે અને આ જે કામના ફરિયાદી જે મૌલવી છે એમને જે પોતે જે ફરજ અદા કરતા હતા તેમાંથી એમને રૂખસદ આપવામાં આવેલી, જે બાબતે એ લોકોની બોલાચાલી થયેલી, જેથી આ મૌલવીને યાસિન બાપુ અને તેમના ત્રણ સાગરીતો તેમની ઓફિસે બોલાવી અને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. ઇમામે નોંધાવેલી ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે યાસિન વકફ ટ્રસ્ટનો ચેરમેન છે અને પોતાની રીતે નવા ફતવા બહાર પાડે છે. ઉપરાંત તે મસ્જિદમાં ધર્મજનોની ભાષણો પણ આપે છે અને પોતાની જાતને બગદાદી ગણાવે છે. યાસિન બાપુ કાણિયો જે ગુંડો છે, બુટલેગર છે અને બહુ મોટો ગુનેગાર છે, એ પાછલા કેટલા વર્ષથી પોતાની જાતને બાપુ ગણાવે છે અને ખલીફાએ બગદાદી ગણાવે છે. ખલીફાએ બગદાદી એટલે ISI જે બગદાદી મરી ગયો એની એમણે આ લોકોએ વરસી પણ કરી હતી અને આ લોકો અહીંયા અમદાવાદનો મેન સૂત્રધાર છે ISIનો. હાલ તો પોલીસે ઇમામની ફરિયાદને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. હરમેશ સુખડિયા, ઝી મીડિયા, અમદાવાદ. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને દંડ મળ્યો છે. જી હા, અધિકારીઓના પગાર અટકાવી દેવાયા છે. નિયમ અનુસાર મિલકતનું વાર્ષિક રિટર્ન ફાઇલ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. આવો જાણીએ કેમ થઈ છે કાર્યવાહી. પ્રોપર્ટી રિપોર્ટ ન આપવાનો દંડ, અધિકારીઓના પગાર અટક્યા, હવે કરવો પડશે ખુલાસો. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત ઉચ્ચ અધિકારીઓના પગાર અટકાવી દેવાયા છે. ક્લાસ 1 અને ક્લાસ 2ના 1000 જેટલા અધિકારીઓને એપ્રિલ માસનો પગાર નથી મળ્યો. નિયમ અનુસાર રાજ્ય સરકારને મિલકતો અંગેની વિગતો ન અપાતા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આ અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાત માટે પહેલા પ્રયોગ હતો તો એટલે ઘણા વખતથી આ લોકોને માર્ચ પછી પણ ટાઈમ આપવામાં આવ્યો હતો, છેલ્લે જ્યારે નથી કર્યા તો અમે પગાર રોક્યો છે અને હવે આ નિર્ણય કરવામાં આવ્યા છે કે જો તેમ છતાં પણ ન ભરે તો આ લોકોને શોકોઝ નોટિસ આપીને ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો મને આશા છે કે તમામે તમામ ક્લાસ 1 ક્લાસ 2ના અધિકારીઓ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરી દેશે. સરકારી નોકરીના નિયમ મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓએ એન્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. તેમણે નિયત સમય મર્યાદામાં મિલકત અંગેની માહિતી સરકારને આપવાની હોય છે. જો કે સરકારે એક મુદ્દત વીત્યા બાદ વધુ એક તક આપવા છતાં કેટલાક અધિકારીઓએ નિયમોનું પાલન નથી કર્યું. આ લોકોને ઘણા વખતથી જાણ કરી દેવામાં આવ્યો હતો કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરે. 900 થી 1000 એવા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, જેને આ રીતેના પ્રોપર્ટી રિટર્ન ભર્યા નથી. આ ચિંતાની વિષય છે અને આ લોકોને કરવું જોઈએ. હવે મુદ્દત વધારવા છતાં મિલકતો અંગે સરકારને માહિતી ન આપનાર અધિકારીઓને શો કોઝ નોટિસ મળશે, જેમાં તેમણે નિયમ ભંગ માટે ખુલાસો કરવાનો રહેશે. ત્યારે જોવું એ રહ્યું કે હવે કયા અધિકારીઓ કેવા ખુલાસા કરીને પોતાનો બચાવ કરે છે અને સરકાર તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.
વાત હવે સાબરકાંઠાની. સાબરકાંઠા તલોદના હરસોલમાં જોવા મળી સાપની પ્રણયલીલા. મોબાઈલના કેમેરામાં આ પ્રણયલીલા કેદ થઈ આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે. વડવાઓ સાપની પ્રણયલીલાથી વરસાદનો વર્તારો કાઢતા હોય છે. સર્પની પ્રણયલીલા બાદ 20-25 દિવસમાં વરસાદ થવાનો વર્તારો વર્તાય છે, જેનાથી વરસાદ થવાની સંભાવનાઓ હાલ તો જોવા મળી રહી છે. તલોદના હરસોલથી આ પ્રકારનો આ વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. 20-25 દિવસમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા બાદ વરસાદ થવાની સંભાવનાઓ વડવાઓ લગાવતા હોય છે, તો આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં હવે વરસાદને લઈને પણ અનુમાન શરૂ થઈ ગયા છે. સાબરકાંઠાથી આ વિડીયો સામે આવી રહ્યો છે. તલોદ સાબરકાંઠાના આ દ્રશ્યો છે. ઉનાના ગીરગઢડા તાલુકાના મોતીસર ગામમાં બે સિંહોએ એક આધેડ પર જીવલેણ હુમલો કર્યો. આધેડ મોતીસરની સીમમાં આવેલી વાડીમાં ઢોરને ચારો નાખી રહ્યા હતા તે સમયે સિંહ દ્વારા હુમલો કરાયો. આ દરમિયાન વાડી માલિક ઘટના સ્થળે આવી જતા બૂમાબૂમ કરતા સિંહ ભાગી છૂટ્યા હતા. આલા હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા આધેડને દિલવાડા 108 દ્વારા ઉના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શિકાર કરતા સિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં સિંહ એક વાછરડાનો શિકાર કરતો નજરે પડે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ પળભરમાં વાછરડાનો શિકાર કરે છે. હાલ આ વિડીયો ગીર પંથકનો હોવાની સંભાવના લગાવવામાં આવી રહી છે. સિંહના શિકારના વિડીયો પરથી એ કહેવું મુશ્કેલ છે કે સિંહનો શિકાર કરતો વિડીયો બનાવવા માટે વાછરડાને શિકાર તરીકે મૂકવામાં આવ્યો કે પછી અનાયાસે આ ઘટના બની. આણંદના વિદ્યાનગર સ્થિત નેચર ક્લબ દ્વારા સિટીઝન સાયન્સનો ઉપયોગ કરી રાત્રિ દરમિયાન જિલ્લામાં આવેલા જુદા જુદા તળાવ અને કાંસોમાં વસતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવી. આ ગણતરીમાં 150 જેટલા મગરોની રેકોર્ડ બુકમાં નોંધ કરવામાં આવી હતી. અહીં આવેલા દેવા ગામમાં વર્ષોથી મગર અને માનવી સાથે વસવાટ કરે છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ અઘટિત ઘટના નથી ઘટી. આ જગ્યાની જે વાર્તા છે કે જે સહઅસ્તિત્વની વાર્તા છે, એ સહઅસ્તિત્વની વાર્તા લોકો સુધી પહોંચાડે, દૂર દૂર સુધી પહોંચે, તેના માટે થઈને આપણે સિટીઝન સાયન્સ તરીકે આને ડેવલપ કર્યું. અને આ વર્ષે અહીં આગળ ઘણા બધા જગ્યાએથી લોકો, બાળકો આવ્યા છે, પાર્ટિસિપન્ટ્સ. અને એ પાર્ટિસિપન્ટ્સ અત્યારે રાત્રે નાઇટ્સ આઈ સાઇન મેથડથી કાઉન્ટ કરી ક્રોકોડાઇલનો, અને એનો જે ડેટા છે એ પબ્લિશ કરીશું રિપોર્ટ રૂપે. આખા ભારતમાં જે મગર થાય છે, બાર ક્રોકોડાઇલ એવા જ મગર અહીંયા છે. વિશેષતામાં ખાસ એ છે કે અહીંયા એક સહજીવનનું સરસ ઉદાહરણ આપે છે. મગર અને માનવીઓ એકબીજા નળી મળીને રહે છે અને એકબીજાને ટોલરેટ કરે છે, એકબીજાના સામે ઘર્ષણ ઊભું થયું કરતા નથી. ગુજરાત સહિત દેશભરના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મંદિરના 68મા સ્થાપના દિને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશ મહામંત્રી, ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સોમનાથમાં હાજર રહી મહાઆરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા પોખરણ પરીક્ષણના 20 વર્ષ પૂરા થતાં અટલ ઇરાદે શૌર્ય દિવસની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. મહત્વનું છે કે આજથી 20 વર્ષ પહેલા 1998માં રાજસ્થાનના પોખરણ ખાતે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 3-3 પરમાણુ પરીક્ષણ કરી ભારતને પરમાણુ શક્તિ ધરાવતા દેશ તરીકે વિશ્વમાં સ્થાપિત કરાયો હતો. તેથી ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 વર્ષ પહેલા અણુ પરીક્ષણ એ ભારતીય જનતા પાર્ટીની અટલજીના નેતૃત્વની સરકારે સમગ્ર વિશ્વને પોતાની તાકાતનો પરચમ એ દુનિયાના જમાદાર એવા દેશોને પણ ખબર ન પડે એ રીતે એક અણુ પરીક્ષણ સાથે એક મહાસત્તા એક વિકાસશીલ દેશની અંદર મૂકી દીધો
વિકસતા દેશમાંથી બહાર કાઢી. હું માનું છું કે આ અટલજીની ને ભારતીય જનતા પાર્ટીની તાકાત સમગ્ર ભારતવર્ષ ક્યારે ભૂલી નહીં શકે. આ અટલ ઈરાદે નામનો કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટીએ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આજે 20 વર્ષ થયા છે. 11 મે 2018 દિવસે જ્યારે આ 20 વર્ષ થાય 2018ને કારણે જ્યારે આપણે પોખરણ ધડાકોમાં સફળ થયા અને દેશ દુનિયાને બતાવ્યું કે હમ પણ કાંઈક અમારી પર તાકાત છે અને હમ પણ આજથી વિકસિત દેશમાં સામેલ છે એમ. અટલજીએ એવી બધી કલ્પના પૂર્ણ કરીને આખા દેશમાં વિશ્વને પણ ખ્યાલ આપ્યો કે અમારી સરકાર અમારો દેશ બોલાચાલી કરવામાં આવી. કન્યા પક્ષે સમજાવવા જતા આ સમગ્ર મામલો વિજક્યો હતો. વરરાજા અને તેના પિતાએ મારામારી કરી લગ્ન કર્યા વગર જાન પરત ફરી. મોડી રાત્રે નવવધુએ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ પણ નોંધાવી છે. અમદાવાદની આ ઘટના, નવવધુએ ફોટો પડાવવાની ના કહેતા સમગ્ર મામલો ગરમાયો હતો અને ત્યારબાદ લગ્નની વિધિ અધવચ્ચે જ અટકાવવી પડી હતી. બોલાચાલી થઈ હતી. કન્યા પક્ષ દ્વારા સમજાવવા જતા સમગ્ર મામલો જે છે તે બિચક્યો હતો. વરરાજા અને તેના પિતાએ મારામારી કરી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશું. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા. સતત આપની સેવામાં આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. વાડીલાલ આઈસ્ક્રીમ, ધ બેસ્ટ પાર્ટ ઓફ એવરીડે. લક્સ કોઝી, સુનો તો અપને દિલ કી. મારુતિ કુરિયર સર્વિસ, પ્રોમ્પ્ટ, ક્વિક, રિલાયબલ.